टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ। ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। કૌભાંડી બીઝેડ ગ્રુપ સામે હવે ફરિયાદ, પહેલી ફરિયાદ નોંધાઈ છે। સીઆઈડી ક્રાઇમે બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ગુનો નોંધ્યો છે। ફરિયાદી સુરેશભાઈની સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધી છે। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં 4.50 લાખનું રોકાણ કરાવ્યાની ફરિયાદ નોંધાઈ છે। સૌથી પહેલા ન્યૂઝ કેપિટલે અહેવાલ દર્શાવ્યો હતો। અહેવાલ બાદ તપાસ કરવામાં આવી, સુરેશભાઈનું નિવેદન લઈને ગુનો નોંધાયો છે। બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ, પરબતસિંહ ઝાલા સહિત નિકેશ પટેલ અને તેમના એજન્ટો સામે ગુનો નોંધાયો છે। તો અહીં પહેલી ફરિયાદ નોંધવામાં આવી છે। ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। કૌભાંડી બીઝેડ ગ્રુપ સામે પહેલી ફરિયાદ નોંધાઈ છે। સીઆઈડી ક્રાઇમે બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ગુનો નોંધ્યો છે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાયા છે। આ સાથે સંવાદદાતા મલ્હાર પણ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। સૌથી પહેલા પાર્થ, હું આપને પૂછવા માંગીશ કે આ જે ન્યૂઝ કેપિટલ અહેવાલ દર્શાવ્યો હતો, તેની અસર જોવા મળી છે અને પહેલી ફરિયાદ નોંધવામાં આવી છે। બિલકુલ, જે રીતે ન્યૂઝ કેપિટલ દ્વારા આજે પ્રથમ અહેવાલ બતાવવામાં આવ્યો હતો, સમગ્ર તપાસ કરવામાં આવી હતી અને બિલકુલ ત્યારબાદ આજે પ્રથમ એફઆઈઆર કહી શકાય કે જે રોકાણ કરતા હતા તેમની પહેલી આજે એફઆઈઆર નોંધાઈ છે। સીઆઈડી ક્રાઇમે બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે જે કહી શકાય કે આ ફરિયાદ નોંધી છે। ફરિયાદી જે સુરેશભાઈની, જે સુરેશભાઈ વણકર હતા, તેમની આજે ફરિયાદ નોંધવામાં આવી છે। તેમના પોતાના 4.5 લાખ રૂપિયાનું જે રોકાણ કર્યા હોવાની ફરિયાદની અંદર ચર્ચા પણ કરવામાં આવી છે। ન્યૂઝ કેપિટલના અહેવાલના 24 કલાકની અંદર કહી શકાય કે આ જે ફરિયાદ છે તે નોંધવામાં પણ આવી છે। બિલકુલ કહી શકાય કે જે પ્રમાણે આ જે અસર છે તે પણ જોવા મળી રહી છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે હજુ 1 થી 5 તારીખ, એટલે 5 તારીખમાં જેટલા લોકોના પૈસા પડતા હતા, ખાતામાં પડતા હતા, જે લોકોએ 3% છે તેનાથી વધારે જે પૈસા પોન્ઝી સ્કીમની અંદર આપવામાં આવતા હતા, તે લોકોના જો પૈસા નહીં મળે તો બીજા પણ અરજદારો કદાચ સામે આવવાની શક્યતા હોય છે। અને બિલકુલ ક્યાંક ને ક્યાંક સીબીઆઈ ને સીઆઈડી ને પણ કદાચ ત્યાંથી સફળતા મોટી મળી શકે તેવી શક્યતાઓ છે। જી જી પાર્થ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, મલ્હાર પણ આપણી સાથે જોડાયેલા છે। મલ્હાર, ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં પણ 4.50 લાખનું રોકાણ કરાવ્યાની પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ચોક્કસથી સોનલ, નજર કરીએ તો જે રીતે ન્યૂઝ કેપિટલ સમગ્ર મામલે બીજેડનો અહેવાલ જે છે સતત દર્શાવી રહ્યું છે, તેને લઈને સીધી અસર જે છે તે જોવા મળી રહી છે। ન્યૂઝ કેપિટલના મુહિમની અસર જે છે તે આજે જોવા મળી રહી છે। સીઆઈડી ક્રાઇમે જે છે તે આ સમગ્ર મામલે પ્રથમ ફરિયાદ જે છે તે દાખલ કરી છે। ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે પ્રાંતિજમાં રહેતા સુરેશ વણકર જે છે તે પોતાની ફરિયાદ લખાવવા માટે પ્રાંતિજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ પોલીસે તેમની ફરિયાદ લીધી નહોતી। જોકે આ સમગ્ર મામલે ન્યૂઝ કેપિટલ જે છે તે સીઆઈડી ક્રાઇમને જે છે તે વાત સમગ્ર ધ્યાને મૂકી હતી, અને ત્યારબાદ સીઆઈડી ક્રાઇમે પણ ન્યૂઝ કેપિટલની વાત સાંભળીને ફરિયાદી સુધી જે છે તે પહોંચી હતી અને સીઆઈડીના પીઆઈ દ્વારા જે છે ત્યાં સમગ્ર ફરિયાદ જે છે તે લેવામાં આવી હતી। એટલે કે ન્યૂઝ કેપિટલ જે છે તે એજન્ટનું જે છે તે માધ્યમ બન્યું હતું, જે રોકાણકારો ન્યૂઝ કેપિટલ જે છે તે જે ભોગ બનનાર છે તેનું એક માધ્યમ બન્યું હતું, અને આ સમગ્ર મામલે જે છે તે સીઆઈડી ક્રાઇમ સમગ્ર ધ્યાન દોર્યું હતું, જેથી સીઆઈડી ક્રાઇમે આ સમગ્ર મામલે જે છે તે તપાસ કરી હતી અને જે ફરિયાદી હતા સુરેશભાઈ વણકર તેમની ફરિયાદ લીધી હતી, અને ફરિયાદ બાદ આજે ફરિયાદ સત્તાવાર રીતે જે છે તે પોલીસના ચોપડે નોંધાઈ ચૂકી છે, અને જેની અંદર 4.5 લાખ રૂપિયાનું રોકાણ જે છે તે સુરેશભાઈ વણકર દ્વારા જે છે તે બીઝેડ ફાઇનાન્સ કંપનીની અંદર કરવામાં આવ્યું હતું। હજુ પણ જે છે તે એક પછી એક અરજદારો જે લોકોએ આમાં રોકાણ કર્યું હતું તે લોકો પણ હવે ફરિયાદ કરવા માટે જે છે તે સામે આવી રહ્યા છે, પરંતુ હજુ પણ સીઆઈડી ક્રાઇમ ઈચ્છી રહી છે કે મોટી સંખ્યામાં જે લોકોએ આની અંદર રોકાણ કર્યું છે, જે લોકોએ ઇન્વેસ્ટ કર્યું હતું, તે તમામ લોકો જે છે તે આ મામલે ફરિયાદ કરે તે પ્રકારની પણ સીઆઈડી ક્રાઇમે જે છે તે જાહેરાત કરી છે। પરંતુ અત્યારે સુરેશભાઈ વણકર નામના જે વ્યક્તિ જે છે તે અત્યારે સામે ચાલીને જે તે ફરિયાદ કરી છે, એટલે કે અત્યારે પ્રથમ ફરિયાદ જે છે તે બીઝેડ ફાઇનાન્સની સમક્ષ જે છે તે દાખલ થઈ ચૂકી છે, અને હવે જો વાત કરીએ તો હવે સીઆઈડી ક્રાઇમ જે છે તે આ ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસનો દોર પણ તે જ જે છે તે કર્યો છે।
જિમલહારા પણ જોડાયેલા રહેશો આપણી સાથે, પાર્થ પણ જોડાયેલા છે. પાર્થ, જે પ્રકારે પહેલી ફરિયાદ નોંધી લેવામાં આવી છે, હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? બિલકુલ, જે પ્રમાણે અત્યારે ફરિયાદ નોંધી લેવામાં આવી છે ને, બિલકુલ તપાસનો ધમધમાટ પણ ચાલુ થઈ ગયો છે. કારણ કે હવે અત્યાર સુધી કોઈ પણ ફરિયાદી નહોતો મળતો, એટલે ક્યાંક ને ક્યાંક એક તપાસ નો એક વિષય કે એ પ્રમાણે કયા દિશામાં તપાસ કરવી અને કઈ રીતે જે ગુનેગાર છે તેમને પકડવા, તે પણ અત્યારે એક મહત્વનો પ્રશ્ન બની રહેતો હતો. પરંતુ અત્યારે એક FIR થઈ છે, પહેલી જ FIR થઈ છે આ મામલે. એટલે બિલકુલ જે પ્રમાણે કહી શકાય કે જે અત્યાર સુધી જે આરોપી હતા તે આરોપીને હવે પકડવા માટે CID ક્રાઇમના ધમ CID દ્વારા સૌથી મોટી કાર્યવાહીઓ પણ હવે ચાલુ કરવામાં આવશે. અને જે રીતે CID જે ટીમો છે અત્યારે, જે રીતે સાબરકાંઠા જિલ્લાની અંદર પણ જે રીતે કાર્યરત છે, જે રીતે કેઝ્યુઅલ તપાસ કરી રહી છે, બિલકુલ તેના પરથી તો લાગી જ રહ્યું છે કે ધીરે ધીરે કેટલાય લોકો તેમના સાથે જોડાયેલા છે, તે લોકો પણ બહાર આવશે. હમણાં જ આપણે કહી શકીએ કે જે લોકો ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે જોડાયેલા હતા, જો હાલમાં જ અપડેટ જે પ્રમાણે આવ્યું છે તે પ્રમાણે જો વાત કરવી કે આવા કે જે તેમની સાથે જોડાયેલા હતા તેવા લોકોએ અલગ અલગ પોતાની નવી પેઢીઓ ખોલી છે, AR કરીને આખી અલગ અલગ પેઢીઓ નવી ખોલી છે. એટલે બિલકુલ તેમના સાથે જોડાયેલા અને પછી છૂટા પડીને તેવી જ પ્રકારની નાની એવી પોન્ઝી સ્કીમોને તેને તે લોકો આગળ વધારતા હતા. એટલે બિલકુલ તે આવા અનેક પણ જે લોકો છે હવે ધીરે ધીરે બહાર આવી શકે છે, બીજા કેટલાય ફરિયાદીઓ બહાર આવી શકે છે. અને CID તપાસમાં જે મુશ્કેલી પડતી હતી હવે તે મુશ્કેલી કદાચ હવે નહીં પડી શકે. જી જી બિલકુલ. મલ્હાર, હું આપને પૂછવા માંગીશ કે ગાંધીનગર CID ક્રાઇમમાં પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને જે સમગ્ર છે કાર્યવાહી કરવામાં આવી રહી છે, હવે આગળ શું પગલાં ભરવામાં આવશે? ચોક્કસથી CID ક્રાઇમ સમક્ષ જે રીતે ફરિયાદ સામે આવી છે, હવે CID ક્રાઇમ જે છે તે સુરેશભાઈ વણકરની ફરિયાદના આધે જે છે તપાસનો દોર જે છે તે તેજ કરશે. આ ઉપરાંત CID ક્રાઇમ જે છે તે સુરેશ વણકરની પણ પૂછપરછ કરશે. તે પૂછપરછની અંદર સીધી રીતે જોઈએ તો સુરેશ વણકર જે વ્યક્તિ જે છે તે ભોગ બનનાર છે, તે BZ કંપની સાથે કઈ રીતે જોડાયો, એટલે ખાસ કરીને કયા એજન્ટના માધ્યમથી તે BZની કંપનીની અંદર જે છે તે આ રૂપિયાનું રોકાણ કર્યું હતું, કોના કહેવાથી કર્યું હતું, તેના સંપર્કમાં કોણ કોણ હતા અને કેવા પ્રકારની લોભામણી લાલચો આપી હતી, આ તમામ મામલે જે છે તે CID ક્રાઇમ જે છે તે સુરેશ વણકર જે છે તે પૂછપરછ કરશે. આ ઉપરાંત સુરેશ વણકર સાથે એ પણ CID ક્રાઇમ પ્રશ્ન કરશે કે તેમની સાથે અન્ય કોઈ લોકોએ આ પ્રકારનું રોકાણ કર્યું હોય, એટલે તે લોકોના નામની પણ એક યાદી જે છે તે CID ક્રાઇમ તૈયાર કરી શકે તેમ છે. એટલે કે સુરેશ વણકરના નિવેદન બાદ જે છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે BZ ગ્રુપના જે મુખ્ય સૂત્રધાર છે, પછી તેના વિરુદ્ધ પકડવાની જે કામગીરી જે છે તે વધુ તેજ કરી દેવામાં આવશે. પરંતુ અત્યારે પ્રાયોરિટીમાં એ છે કે જે રીતે સુરેશ વણકર દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે BZ ફાઇનાન્સ દ્વારા, તે સમગ્ર મામલે હવે CID ક્રાઇમ જે છે તે વધુ ઊંડાણપૂર્વક જે છે તે હવે તપાસ તેજ કરશે. જી બિલકુલ મલ્હાર. પાર્થ, હું આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ તો ભૂગર્ભમાં છે, તેમની જે શોધખોળ ચાલી રહી છે, પરંતુ તેમની કેટલીક જગ્યાએ મિલકતો આવેલી છે, ક્યાં ક્યાં મિલકતો આવ્યા હોવાનું જે ખુલાસો થયો છે, ક્યાં ક્યાં તેમની મિલકત છે તેને લઈને કોઈ જાણકારી? બિલકુલ, કહી શકાય કે જે પ્રમાણે અરવલ્લી જિલ્લો છે, ખાસ કરીને સાબરકાંઠા જિલ્લો છે, ત્યાં અલગ અલગ જગ્યાએ તેમની જમીનોમાં પૈસા રોક્યા છે, કેટલીક જગ્યાએ તેમની શોપિંગ સેન્ટરો છે ત્યાં તેમને પૈસા રોકેલા છે, કેટલીક જગ્યાએ તેમને મોટી મોટી શોપ ખરીદેલી છે, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સની અંદર, ઇલેક્ટ્રોનિક જે માર્કેટ છે તેની અંદર પણ તેમને પૈસા રોકેલા છે. જે રીતે હોમ એપ્લાયન્સીસની વસ્તુઓ છે તેની અંદર BZનો માર્કો, કોઈ કંપનીનો માર્કો નહીં, પરંતુ જે BZનો ગ્રુપ છે કે BZનો જે કહી શકાય કે જે સિમ્બોલ છે તે સિમ્બોલ દરેક જગ્યાએ મારવામાં આવે છે. એટલે કહી શકાય કે આ દરેક પ્રકારમાં તેમને ઇન્વેસ્ટ કરેલા છે, કેટલીક જગ્યાએ કહી શકાય કે બહાર પણ ઇન્વેસ્ટ કરેલ છે, ગુજરાતની બહાર, કેમ કે રાજસ્થાન છે, રાજસ્થાનમાં પણ કેટલીક જગ્યાએ તેમને ઇન્વેસ્ટ કરેલું છે, એટલે દરેક જગ્યાએ તેમને ઇન્વેસ્ટ કરેલું છે. ખાસ કરીને ઇન્સ્ટિટ્યુશન્સની વાત કરવામાં આવે તો જે શૈક્ષણિક ક્ષેત્રે પણ તેમને ઇન્વેસ્ટમેન્ટ તેમના જોવા મળી રહ્યા છે, સંસ્કાર કેન્દ્ર કરીને અને જે કહી શકાય કે વિદ્યાલય હતી તેની અંદર પણ તેમને પોતાના નાખેલા પોતાના જે કહી શકાય કે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. સાથે સાથે ગ્રોમોર ઇન્સ્ટિટ્યુશન્સ છે તેની અંદર BZ ગ્લોબલ
કહી શકાય કે જેની અંદર તેમને 28 કરોડ રૂપિયાની આસપાસનું તેમને ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. સાથે બીજા જે રકમ છે તે પણ આપવાની બાકી હતી, પરંતુ કહી શકાય કે ગ્રોમોડ ને પણ જે ખરીદવાની પણ છેક વાતચીત ચર્ચાઈ રહી હતી કે પૂર્ણ રીતે તેમને ખરીદવામાં આવી છે, પરંતુ 30 કે 35% જેટલી તેમને રકમ આપવામાં આવી હતી અને બીજી રકમો છે તે હવે પછી એટલે 2-3 મહિનાની અંદર તેમને પૂરી કરવાની હતી, તે આપવાના પણ હતા, પરંતુ તે પહેલા આ કિસ્સો પકડાઈ ગયો. ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદ